કેમ છો બાળકો? તો આજે આપણે ધોરણ 3 વિષય ગણિત ગમ્મતમાં પ્રકરણ 12 આપણે ભાગ પાડી શકીશું તે આજે ભણીએ. તેમાં આજે આપણે ભાગ 5 ભણીશું. કૂદતા પ્રાણીઓ. અહીં તમે જોઈ શકો છો આ સાનું ચિત્ર છે દેડકાનું. દેડકો એકવાર બે પગલાં કૂદે છે. પછી આ ચિત્ર છે ખિસકોલીની. ખિસકોલી 3 પગલાં કૂદે છે. આ છે સસલું. સસલું 5 પગલાં કૂદે છે. આ છે તે ઘોડો. ઘોડો 15 પગલાં કૂદે છે. આ છે તે કાંગારું. કાંગારું 30 પગલાં કૂદે છે. હવે આના આધારે આપણે આગળ ભણીશું. હવે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરવાનો. કે તમારા પાઠ્યપુસ્તકમાં જે આના પછીનો જે પેજ છે 174 તેના પર આપણે તેના આધારે આપણે આના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું. કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો અહીં 30/2 આપેલા છે. તો આપણે 30/2 કરીશું. બે કા 2, 3માંથી 2 બાદ કરીશું, જવાબ મળશે આપણને 1. ઉપરથી ઉતારશું 0. 2 × 5 = 10. 0, 0. તો 30/2 કરતા આપણને જવાબ મળશે 15. હવે જો 15 આ જવાબ. દેડકો 30 પર પહોંચશે ક્યારે? 15 કૂદકામાં દેડકો 30 પર પહોંચશે. અહીં દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે. અહીં તમે જોઈ શકો છો દેડકો એક વારમાં 2 પગલાં કૂદે છે, બરાબર? એટલે 30 પર પહોંચશે ક્યારે? તો 30/2 કરીશું તો આપણને 15 જવાબ મળશે. હવે કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? જો ખિસકોલી 3 પગલાં કૂદે છે એટલે 27/3 કરવાના, બરાબર? તો 27/3 કરીશું તો 3×9=27. 27/9. 9×27. 0, 0. તો જવાબ મળશે 3. સત્યાવીસ ભાગ્યા 3 કરીશું, જવાબ આપણને મળશે 9. બે કૂદકામાં કાંગારું કઈ સંખ્યા પર પહોંચશે? હવે કાંગારું છે, તમે જોઈ શકો છો અહીં આ કાંગારું છે, 30 પગલાં કૂદે છે, બરાબર? તો
बे कूदका में कांगारू कई संख्या पर पहुंचे? तो 30 × 2 शून्य, 2 × 3 6। बे 2 × 30 जवाब मळशे 60। हवे 15 पर कोण कोण मळशे? 15 पर कोण कोण मळशे तेवो प्रश्न अहीं पूछ्यो छे। तो सौ प्रथम खिस्कोली, ससलू अने गोड़ो 15 पर मळशे। अत्यार सुधी में ज्यां ज्यां जेटला एमने कूदका मार्या ते लोको 15 पर थी मळ्या गया छे के नहीं? तो हाँ, खिस्कोली पछी ससलू गोड़ो 15 पर मळशे। खिस्कोली 5 कूदका में 15 पर पहुंचे। 5 × 3 = 15 अने ससलू 3 कूदका में 15 पर पहुंचे। 3 × 5 = 15। गोड़ो 1 कूदका में 15 पर पहुंचे। 1 × 15 = 15। तो अहीं आपणे लखीशुं खिस्कोली 18 पर क्यारे पहुंची सकते? नंबर 5 पर छे, सु ससलू 18 पर क्यारे पहुंची सकते? तो ना, ससलू 18 पर पहुंचे नहीं। केम? तो ससलू एक वार मा 5 पगला कूदे छे, बराबर। ससलू छे ते एक वार मा 5 पगला कूदे छे, तेथी ते 5, 10, 15, 20 અને 25 સંખ્યા પર પહોંચશે। 5 પગલા કૂદે છે એટલે 18 સંખ્યા તો તેને આવવાની જ નથી, એટલા માટે ના, સસલું 18 પર પહોંચશે નહીં। નંબર 6, સસલાના કેટલા કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય છે? તો સસલાના 3 કૂદકા ઘોડાના 1 કૂદકા બરાબર થાય છે। કેવી રીતે? તો આપણે રીત જોઈએ। સસલું એકવારમાં 5 પગલા કૂદે, તેથી 3 કૂદકામાં તે 3 × 5 3 × 5 = 15 પર પહોંચે, જ્યારે ઘોડો એકવારમાં 15 પગલા કૂદે છે, બરાબર। 15 ભાગ્યા 5 કરીશું તો પણ આપણને જવાબ મળશે 3। હવે નંબર 7, ઘોડાના કેટલા કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થાય છે? તો ઘોડાના 4 કૂદકા કાંગારૂના 2 કૂદકા બરાબર થાય છે। કેવી રીતે? તો આપણે રીત જોઈશું। ઘોડો એકવારમાં 15 પગલા કૂદે, તેથી 4 કૂદકામાં તે 4 × 15 એટલે 15 × 4 = 60 પર પહોંચે, જ્યારે કાંગારૂ એકવારમાં 30 પગલા કૂદે, તેથી 2 કૂદકામાં તે 2 × 30 એટલે 60 પર પહોંચે છે। હવે નંબર 8 છે, એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? તો દેડકો અને ખિસકોલી બંને 6 અંક પર ભેગા થશે।
કેવી રીતે? દેડકો એક વારમાં બે પગલાં કૂદે છે, તેથી તે 2, 4, 6, 8 અને 10 પર પહોંચે છે, બરાબર. અને ખિસકોલી એક વારમાં 3 પગલાં કૂદે છે, તેથી તે 3, 6, 9, 12 અને 15 સંખ્યા પર પહોંચે છે. બંનેના કૂદકાઓમાં સામાન્ય આવતી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 6. તમે કેટલી ઝડપથી ગણી શકશો? અહીં 2ના ઘડિયાળનો ઉપયોગ કરીને 2ના જૂથમાં ભાગ પાડો. જો 18 ભાગ્યા 2, તો 2 નવા સૂચન, 2 નવા 18, તો 18 ભાગ્યા 9, તો શું થશે? અહીં 2 ગુણ્યા 9 કર્યા, તો હવે 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 2 જવાબ મળશે 18. હવે 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2, તો 2 8 16. તો અહીં આવશે 8 અને અહીં આ 2 ગુણ્યા 8, બરાબર 16. 20 ભાગ્યા 2, 20 ભાગ્યા 2, 2 એકા 2, ભાગના ચાલે તેનું 0 અને અહીં પણ 0. તો જવાબ મળશે આપણને 10. તો અહીં 2 ગુણ્યા 10, 20. અહીં 2 આપેલા છે અને 7 આપેલા છે, બરાબર. તો આપણે આનો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 7, તો 2 7 14, તો 2 ગુણ્યા 7 બરાબર 14. અહીં પણ તેવી જ રીતે છે, તો 10 ગુણ્યા 2, 10 2 20, 20 ભાગ્યા 2 કરીશું તો આપણને 10 જવાબ મળશે. 2 ગુણ્યા 10 જવાબ મળશે 20. હવે 8 ભાગ્યા કેટલા કરીશું? 2, તો જવાબ મળશે 4. તો અહીં 2 ગુણ્યા 4 બરાબર 8. હવે 10 ભાગ્યા 2 જવાબ મળશે 5, તો 2 ગુણ્યા 5, 10.
ફરીથી હવે આપણે ભાગ 5 ભણીશું। કુત્તા પ્રાણીઓ અહીં તમે જોઈ શકો છો આ સાનું ચિત્ર છે દેડકાનો। દેડકો એકવાર બે પગલા કૂદે છે। પછી આ ચિત્ર છે ખિસકોલીની। ખિસકોલી ત્રણ પગલા કૂદે છે। આ છે સસલું। સસલું પાંચ પગલા કૂદે છે। આ છે તે ઘોડો। ઘોડો પંદર પગલા કૂદે છે। આ છે તે કાંગારું। કાંગારું ત્રીસ પગલા કૂદે છે। હવે આના આધારે આપણે આગળ ભણીશું। હવે જવાબ શોધવા માટે હવે પછીના પાના પર આપેલા રસ્તાનો ઉપયોગ કરવાનો। તે તમારા પાઠ્યપુસ્તકમાં જે આના પછીનો જે પેજ છે 174 તેના પર આપણે તેના આધારે આપણે આના જવાબ શોધવાનો પ્રયત્ન કરીશું। કેટલા કૂદકામાં દેડકો 30 પર પહોંચશે? તો અહીં 30/2 આપેલા છે તો આપણે 30/2 કરીશું। બે કા બે, ત્રણમાંથી બે બાદ કરીશું, જવાબ મળશે આપણને 1। ઉપરથી ઉતારશું 0। 2 5 10, 0 0। તો 30/2 કરતાં આપણને જવાબ મળશે 15। હવે જો 15 આ જવાબ, દેડકો 30 પર પહોંચશે ક્યારે? 15 કૂદકામાં દેડકો 30 પર પહોંચશે। અહીં દેડકો એકવારમાં બે પગલાં કૂદે છે। અહીં તમે જોઈ શકો છો દેડકો એકવારમાં બે પગલાં કૂદે છે, બરાબર? એટલે 30 પર પહોંચશે ક્યારે? તો 30/2 કરીશું તો આપણને 15 જવાબ મળશે। હવે કેટલા કૂદકામાં ખિસકોલી 27 પર પહોંચશે? જો ખિસકોલી 3 પગલાં કૂદે છે એટલે 27/3 કરવાના, બરાબર? તો 27/3 કરીશું તો 3 9 27, 27/9, 9 3 27, 0 0, તો જવાબ મળશે 3। સત્યાવીસ ભાગ્યા 3 કરીશું, જવાબ આપણને મળશે 9। બે કૂદકામાં કાંગારું કઈ સંખ્યા પર પહોંચશે? હવે કાંગારું છે, તમે જોઈ શકો છો અહીં આ કાંગારું છે, 30 પગલાં કૂદે છે, બરાબર? તો બે કૂદકામાં કાંગારું કઈ સંખ્યા પર પહોંચશે? તો 30/2, 0 2 3 6,
बे गुणिया तीस जवाब मळशे साठ। हवे पंदर पर कोण कोण मळशे, पंदर पर कोण कोण मळशे तेवो प्रश्न अहीं पूछ्यो छे। तो सौ प्रथम खिस्कोली ससलू अने गोड़ो पंदर पर मळशे। अत्यार सुधी में ज्यां ज्यां जेटला एमने कूदका मार्या ते लोको पंदर पर थी मळ्या गया छे के नहीं? तो हाँ, खिस्कोली पछी ससलू गोड़ो पंदर पर मळशे। खिस्कोली पांच कूदका में पंदर पर पहोंचशे। पांच गुणिया त्रण पंदर अने ससलू त्रण कूदका में पंदर पर पहोंचशे। त्रण पंचा पंदर। गोड़ो एक कूदका में पंदर पर पहोंचे। एक गुणिया पंदर एटले पंदर। तो अहीं आपणे लखीशुं खिस्कोली ससलू गोड़ो। सु ससलू अठार पर क्यारे पहुंची सकते? नंबर पांच पर छे। सु ससलू अठार पर क्यारे पहुंची सकते? तो ना, ससलू अठार पर पहुंचे नहीं। केम? तो ससलू एक वार में पांच पगला कूदे छे, बराबर। ससलू छे ते एक वार में पांच पगला कूदे छे, तेथी ते पांच दस पंदर वीस अने पच्चीस संख्या पर पहोंचशे। पांच पगला कूदे छे एटले अठार संख्या तो तेने आवानी ज नथी, एटला माटे ना, ससलू अठार पर पहोंचशे नहीं। नंबर छ, સસલાના કેટલા કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય છે? તો સસલાના ત્રણ કૂદકા ઘોડાના એક કૂદકા બરાબર થાય છે। કેવી રીતે? તો આપણે રીત જોઈએ। સસલું એકવારમાં પાંચ પગલાં કૂદે, તેથી ત્રણ કૂદકામાં તે ત્રણ ગુણ્યા પાંચ, ત્રણ પંચા પંદર પર પહોંચે। જ્યારે ઘોડો એકવારમાં પંદર પગલાં કૂદે છે, બરાબર, પંદર ભાગ્યા પાંચ કરીશું તો પણ આપણને જવાબ મળશે ત્રણ। હવે નંબર સાત, ઘોડાના કેટલા કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય છે? તો ઘોડાના ચાર કૂદકા કાંગારુના બે કૂદકા બરાબર થાય છે। કેવી રીતે? તો આપણે રીત જોઈશું। ઘોડો એકવારમાં પંદર પગલાં કૂદે, તેથી ચાર કૂદકામાં તે ચાર ગુણ્યા પંદર એટલે પંદર ચોક સાઠ પર પહોંચે। જ્યારે કાંગારુ એકવારમાં ત્રીસ પગલાં કૂદે, તેથી બે કૂદકામાં તે બે ગુણ્યા ત્રીસ એટલે સાઠ પર પહોંચે છે। હવે નંબર આઠ છે, એવી કઈ નાનામાં નાની સંખ્યા છે જ્યાં દેડકો અને ખિસકોલી ભેગા થશે? તો દેડકો અને ખિસકોલી બંને છ અંક પર ભેગા થશે। કેવી રીતે? તો દેડકો એક વારમાં બે પગલાં કૂદે છે, તેથી તે બે ચાર છ આઠ અને દસ પર પહોંચે છે, બરાબર। અને ખિસકોલી એક વારમાં ત્રણ પગલાં કૂદે છે, તેથી તે ત્રણ છ નવ બાર
અને 15 સંખ્યા પર પહોંચે છે। બંનેના કૂદકાઓમાં સામાન્ય આવતી નાનામાં નાની સંખ્યા કઈ છે? તો 6। તમે કેટલી ઝડપથી ગણી શકશો? અહીં બેના ઘડિયાળનો ઉપયોગ કરીને બબ્બેના જૂથમાં ભાગ પાડો। જો 18 ભાગ્યા 2, તો 2 નવા 0, 2 નવા 18, તો 18 ભાગ્યા 9, તો શું થશે? અહીં 2 ગુણ્યા 9 કર્યા, તો હવે 9 ગુણ્યા 2, 9 ગુણ્યા 2 જવાબ મળશે 18। હવે 16 ભાગ્યા 2, 16 ભાગ્યા 2, તો 2 8 16। તો અહીં આવશે 8 અને અહીં આ 2 ગુણ્યા 8, બરાબર 16। 20 ભાગ્યા 2, 20 ભાગ્યા 2, 2 એકા 2, ભાગના ચાલે તેનું 0 અને અહીં પણ 0। તો જવાબ મળશે આપણને 10। તો અહીં 2 ગુણ્યા 10, 20। અહીં 2 આપેલા છે અને 7 આપેલા છે, બરાબર। તો આપણે આનો ગુણાકાર કરવાનો, 2 ગુણ્યા 7, 2 7 14, તો 2 ગુણ્યા 7 બરાબર 14। અહીં પણ તેવી જ રીતે છે, તો 10 ગુણ્યા 2, 10 2 20, 20 ભાગ્યા 2 કરીશું તો આપણને 10 જવાબ મળશે। 2 ગુણ્યા 10 જવાબ મળશે 20। હવે 8 ભાગ્યા કેટલા કરીશું? 2, તો જવાબ મળશે 4। તો અહીં 2 ગુણ્યા 4 બરાબર 8। હવે 10 ભાગ્યા 2 જવાબ મળશે 5, તો 2 ગુણ્યા 5 10।